હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં આવીશું. તો આજે જોવાનું છે ગુજરાતની અંદર સુરત, ગુજરાતની અંદર સુરત જિલ્લાની માહિતી. કે સુરત જિલ્લાની અંદર કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રોને અથવા બીજા કે સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને માહિતી મળતી રહે અને તેમને ઉપયોગી બને કે સુરત જિલ્લાની અંદર શું શું આવેલું છે, કઈ વસ્તુ આવેલી છે. તો જોઈએ સુરત જિલ્લો કે લેડી કિકાભાઈ પ્રેમાનંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે કે સુરતમાં ગુજરાતનું કયું સ્થળ હીરા ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે. સુરત ઝરીકામના ઉદ્યોગો માટે કયું શહેર જાણીતું છે. સુરત ગુજરાતમાં સૌથી વધુ શહેરીકરણ કયા જિલ્લામાં થાય છે. સુરત મગદલા એ કયા જિલ્લાનું બંદર છે. સુરત ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા અને વસ્તી ગેસ્તા ધરાવતો જિલ્લો કયો છે. સુરત વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું વડુમથક ક્યાં આવેલું છે. સુરત સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, 1965માં. સુરત કયા પાકના ઉત્પાદનમાં ભારતભરમાં પ્રથમ છે. જુવાર, શેરડી અને કેળા. સોનાની મુહૂર્ત સૂર્યનગરી. મક્કાનું પ્રવેશદ્વાર બબુલ મક્કા તથા હીરા ઉદ્યોગનું પાટનગર તરીકે જાણીતું છે. સુરત ભારતનું સૌથી ઝડપી વિકાસ પામતું તથા વિશ્વમાં ચોથા ક્રમનું શહેર સુરત છે. ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં છે. 104 ઓવરબ્રિજ છે. હાલમાં ઈસવીસન 1613માં અંગ્રેજીએ ભારતની સૌપ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થાપી હતી. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત છે, 86.65. સૌથી વધુ વસ્તી ગેસ્તા ધરાવતો જિલ્લો પણ સુરત છે. સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો પણ સુરત છે અને સૌથી ઓછું શિશુ લિંગ પ્રમાણ ધરાવતો પણ જિલ્લો સુરત છે. બારડોલી સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાય છે. કામરેજને નાદર બ્રાહ્મણની મૂર્તિનું મંદિર આવેલું છે. નારદ બ્રાહ્મણની મૂર્તિનું મુખ્ય નદી તાપી છે, તેને કિનારે છે. તે સુરત જિલ્લાની સરહદ ગુજરાતના ભરૂચ જિલ્લા અને નર્મદા નદી તાપીને કાંઠે આવેલી છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે માહિતી કે દાવો કે સુરતનું મુખ્ય મથક ક્યાં આવેલું છે. તો સુરત તેનો તાલુકા કેટલા છે, 10. સુરત શહેર કામરેજ, માંડવી, પલસાણા, ઉમરવાડા, માંગરોળ, ઓલપાડ, બારડોલી, 84 ને મહુવા. દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો કોમેન્ટ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી અપડેટ આપી શકું અને વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને માહિતી વધારે મળે. અને આગળના વિડીયોની માહિતી માટે જમણી બાજુ નોટિફિકેશન જે બેલ છે ક્લિક કરો, જે સબસ્ક્રાઈબની બાજુમાં છે, ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન અને તમને માહિતી મળી જશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ.